નમસ્કાર મિત્રો ગ્રંથ પરિચયની શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું નરેશ શુક્લ આજે મારે વાત કરવી છે પાણીદાર વાર્તાઓના સર્જક કિરીટ દુધાતના વાર્તા સંગ્રહ ઘર વિશે આશા છે કે તમને એ સંગ્રહ વિશે જે માહિતી આપવાનો છું એમાં રસ પડશે બાપાની પીપરથી ગુજરાતી સાહિત્ય જગતમાં ખાસ તો વાર્તાકાર તરીકે પોતાનું નામ જમાવી દેનારા કિરીટ દુધાતનો પછી પણ એક સંગ્રહ પ્રકાશિત થયેલો નામ હતું આમ થાકી જવું આ બંને સંગ્રહોની કુલ વાર્તાઓ હતી સત્તર અને એમાં બીજી અગ્રંથસ્થ છ વાર્તાઓ ઉમેરીને એમણે આ સંગ્રહ કર્યો છે એમ કરીને કુલ તેવીસ વાર્તાઓનો સમગ્ર વાર્તાઓનો સંગ્રહ ઘર નામે હમણાં જ પ્રકાશિત થયો છે આમ આ સંગ્રહમાં કિરીટ દુધાતની અત્યાર સુધીમાં લખાયેલી લગભગ બધી જ વાર્તાઓ એકસાથે ઉપલબ્ધ થાય છે સંખ્યાની રીતે ઓછી લાગતી આ વાર્તાઓ ગુણવત્તા સ્વરૂપ સિદ્ધિ અને વાચકોને આકર્ષવામાં ઓછી નથી ઉતરતી મોટા ભાગની રચનાઓ ભાવક સાથે સીધું જ જોડાણ સાધી શકે એવી સશક્ત અને રસ છલકતી છે એમણે જ પોતાની વાર્તાઓને ત્રણ વિભાગમાં વહેંચી નાખ્યા છે એ પહેલાં જોઈએ મારી વાર્તા ત્રણ થીમની આજુબાજુ રચાતી હોય છે એવું કિરીટભાઈ કહે છે પહેલું થીમ છે નવ દીક્ષાનું કે જેમાં મુખ્ય પાત્રને આંચકા અને આઘાત સાથે દુનિયાવી વાસ્તવિકતાનું ભાન થતું હોય બીજું છે સ્ત્રી પુરુષના શારીરિક બિન શારીરિક પ્રેમનું જે છેવટા છેવટે ઘેરા કરુણમાં અંત પામે અને ત્રીજું જેને દુનિયાને અન્યાય કર્યો છે કે જે સમાજ કે વ્યવસ્થા તંત્ર સામે લડી નથી શકતા એવા નિર્બળ મનુષ્યોની વેદનાને તટસ્થ કથક દ્વારા રજૂ કરતું થઈ આપણે સરળતા ખાતર પહેલા સંગ્રહમાં પ્રકાશિત થયેલી વાર્તાઓને પહેલાં તપાસીએ તો એમાં મોટાભાગની બધી જ વાર્તાઓમાં ગામડું કેન્દ્ર સ્થાને છે મોટાભાગની વાર્તાઓમાં કાળું જયંતી અને અન્ય પાત્રોના નામ પણ સમાન છે ગામડામાં જીવતા એ પાત્રો એની બોલી પરિવેશ સમાન છે નિવેદન આરંભે જ વાંચી લેવાથી એ પણ જાણ થઈ જાય કે બાળપણના અને ખાસ કરીને કિશોરાવસ્થાના પ્રસંગોમાં ભાણો કાળુંનું સંધાન લેખક સાથે સીધું જ જોડાઈને કથાની લગોલગ બેસતું આલેખન બની રહે છે આવવું અને જવું વાર્તામાં લેખક પોતે જ લખે છે પણ આ ક્ષણે વિચાર આવ્યો કે રમણિક અને નટુ અને બીજી એક બે જણીને મેં મારી વાર્તાઓમાં એમની કિશોરાવસ્થામાં એવા થી જાવી દીધા છે કે બહારની દુનિયામાં એ બધાને યુવાની કે આધેડ અવસ્થા આવે પણ મારી વાર્તાઓમાં હું એમને વૃદ્ધ નહીં થવા દઉં એ જ રીતે બીજી એક વાર્તામાં સચિવાલયમાં એમની સાથેના સાહિત્યકાર મિત્રોને પણ નામજોગ વાર્તામાં વણી લીધા છે મારે જે મુદ્દો કહેવો છે એ કે કિરીટભાઈની વાર્તાઓમાં જીવનના સીધા જ અનુભવો બહુ બધી વાર થોડા રૂપાંતરિત થઈને આવ્યા છે એટલે આ વાર્તાઓ આપણી આસપાસ બનતી ઘટનાઓ અને આસપાસના પાત્રો જેવી જ વિના રહેતી નથી આ સંગ્રહની એંસી ટકા વાર્તાઓનો વિષય એમણે કહ્યું છે એમ સ્ત્રી પુરુષના સંબંધો પર અવલંબે છે એમાંય નાયકની મુગ્ધતા ભૂટપણું અને સાથોસાથ જાતીય ખેંચાણના વિવિધ રૂપો આ વાર્તાઓને સમૃદ્ધ બનાવે છે સામે નાયિકાઓમાં એક વિશિષ્ટ એવું બિંદાસ્તપણું સમર્પિત થઈ જવાની તત્પરતા જોવા મળી છે મિત્રોના ચરિત્રણ એકદમ ગમતીલા નાયકને સદૈવ સમર્પિત નાની નાની ખેંચનારા હસમુખ અને એમાં એ જયંતિના ભાતીગળ રૂપો ચિત્ત પર જડાઈ જાય એવા રૂપે આલેખાયા છે જયંતિ જોરદાર છે એ પ્રેરે પણ ખરો ઉશ્કેરે પણ ખરો અને ટાઢોય પાડે આટકોટીઓ અને અનાળી વેડાઈ કરી નાખે તાલ આવે છટકી જાય એવો અને પાછો સાથોસાથ પણ એ જ હોય વૃદ્ધોના પાત્રો ગામની ભાતીગળ વસ્તી અને ગામની ખાંચા ખૂંચીઓ અને એવા જ બહુરંગી બનતી વાતો ટોળટપ્પા અને ઓઠાઓની દુનિયા અહીં સરસ રીતે વણી લેવાય છે આ પ્રકારના આલેખનમાં સૌરાષ્ટ્રના ગામડાઓની અસલ તાસીર જીલાય છે એ બોલી અને પરિવેશથી અસરકારક રીતે ઉભરી આવે છે સુરતમાં સુરતના હીરા ઘસુઓ અને અમદાવાદની મિલોમાં કામ કરતા શહેરીઓ જ્યારે આ ગામડાઓમાં રજાઓ ગાળવા આવે છે ત્યારે જે ગામડાના કિશોરો અને યુવાનો જે સ્પર્ધાભાવ અનુભવે છે અને ઈર્ષા અનુભવે છે તેનું આલેખન ખરેખર અદ્ભુત છે એમની માનસિકતાને આલેખતી વખતે સમાંતરે કટાક્ષનો એક તાર એક ધારો જે સૂર છેડે છે તે વાર્તાને જીવંત બનાવી આપનારો નીવડે છે સ્ત્રી પુરુષ સંબંધોના નવા જ પરિમાણો અસરકારક રીતે આલેખતી વાર્તા લીલ વીએમ અને પાવય સાવ અનોખી ચોટદાર પાણીદાર અને ભાવક ચિત્ત પર કબજો જમાવી લેનારી વાર્તાઓ તરીકે હંમેશા નોંધપાત્ર રહેશે એવી લાગે છે બીજા પ્રકારની વાર્તાઓમાં સરકારી ઓફિસ ઓફિસર અને કર્મચારીઓના સંબંધો એક હળવા ટોન સાથે આલેખન પાયમાં છે પ્રવાસ ઉજવડો તું આવજે ને વાર્તાઓમાં વાર્તાવરણ બદલાઈ ગયું છે એના એમના બીજા વાર્તા સંગ્રહ આમ થાકી જવુંમાં એમણે નોકરીના અનુભવોને કલાત્મક રૂપે વાર્તાઓમાં ઢાળી આપ્યા છે એ વાર્તાઓમાં લેખકની મર્મવૃત્તિના કેનવાસ પર સર્જાતી સરકારી નોકરિયાતોની લાક્ષણિકતાઓને લેખકે સરસ રીતે આ લેખા છે તો એના બેકગ્રાઉન્ડમાં જે કારુણ્ય ગૂંથું છે જે ગૂંથાયું છે તે લેખકની સર્જક પ્રતિભાને તો સૂચવે જ છે સાથોસાથ એમની નિરીક્ષણની સૂક્ષ્મ નજરને પણ ઉપસાવી આપે છે કિરીટભાઈમાં એક રમતિયાળપણું વ્યક્તિત્વ સાથે જોડાયેલું અભિન્ન અંગ છે અને એ એમની વાર્તાઓમાં પણ અત્યંત કલાત્મક રીતે ગૂંથાઈને આવ્યું છે આ વાર્તાઓ એટલે આંતરતત્વોની રીતે સમૃદ્ધ બનવા સાથે બાહ્ય સ્વરૂપની રીતે પણ અસરકારક બનીને ઉભરી આવી છે ઘર આવવું અને જવું કૂતરા અને બબુ જેવી વાર્તાઓને સમાવતો ત્રીજો ખંડ અનુભૂતિ વિષયો અને આલેખન રીતિમાં વધારે અલગ પડતી ન હોવા છતાં વાર્તા રૂપની દ્રષ્ટિએ અસરકારક છે એમાંય આવવું અને જવું બબુ અને ઘર વધારે ચુસ્તી દાખવતી વાર્તા તરીકે અનુભવાય બીજી વાર્તાઓ વાંચવી ગમે અસરકારક લાગે પણ સાથે એ ટકોર પણ કરવી જોઈએ કે લેખક હવે પોતાને જ રિપીટ કરતા હોય એવું અનુભવાયા વિના રહેતું નથી આશા રાખીએ કે એમની વાર્તાનું અનુભવ વિશ્વ બદલાય કશાક નવા વિષયોમાં એ પ્રસરણ કરે કિરીટભાઈ પાસેથી હજી આવાને આવા સમગ્ર વાર્તાઓના મોટા મોટા ગ્રંથો મળતા રહે અને ગુજરાતી વાર્તાઓ વધુને વધુ સમૃદ્ધ થતી રહે એવી શુભેચ્છાઓ મિત્રો આ શ્રેણીમાં હું દર વખતે એક નવા ગ્રંથ વિશે વાત કરવાનો જ મને પૂરી શ્રદ્ધા છે કે સાહિત્ય રસિયાઓને મારો આ પ્રયાસ ગમશે તમે જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું એટલા માટે ના ભૂલતા કે તમે શું ઈચ્છો છો કેવા પ્રકારની કૃતિઓ વિશે હું વાત કરું એવું ઈચ્છો છો તો એ જરૂર જણાવજો આશા છે કે આ શ્રેણીને તમે વધાવી લેશો ધન્યવાદ